બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપણનું આંદોલન ઉગ્ર બની ચૂક્યું છે. આજે જિલ્લાની મોટા ભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળાના સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર સહાયની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સરકાર સામે સહાય માટે માંગ કરી રહ્યા છે, પરંતુ આ મામલે કોઈ હકારાત્મક પ્રતિકાર ન મળતા હવે સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગની ગૌશાળાઓમાં પશુધન રસ્તા પર છોડવામાં આવ્યું. ગૌશાળા અને પાંજરાપુરના સંચાલકો પશુધનને રસ્તા પર છોડતા તાત્કાલિક ધોરણે જિલ્લાની તમામ ગૌશાળા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને પોલીસે ગૌધન રસ્તા પર ન આવે તે માટે પ્રયત્નો હાથ ધર્યા. સંચાલકોનું કહેવું છે કે પોલીસ ભલે આજે પશુધનને રસ્તા પર આવતા અટકાવવા માટે પ્રયત્નો કરતી હોય, પરંતુ જ્યાં સુધી સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે. બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે, જેમાં 1,00,000થી વધુ પશુધન સંગ્રહિત છે. કોરોના મહામારી બાદ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલન કરવું અઘરું બન્યું છે. કાલે અમે કલેક્ટર કચેરી ઉપર ધરણા માટે બેઠેલા હતા ત્યારે ત્યાં એમપી સાહેબ, આપણા બનાસકાંઠાના એમપી પરબતભાઈ પટેલ આવેલા, અને એમને પણ અમે રજૂઆત કરેલી. તો એમને અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી અને એમને જવાબ પણ એવો આપ્યો કે ભાઈ, તમે આંદોલન કરો છો, લોકશાહી છે, તમે આંદોલન કરો, તમને છૂટ છે આંદોલન કરવાની, પણ સરકાર જે સાંભળતી હશે એ પ્રમાણે સાંભળશે, બાકી સરકાર આપે તો લેજો, બાકી હું રજૂઆત કરીશ. એટલે જે લોકો 154 ગૌશાળાવાળા પાંજરાપોળવાળા ત્યાં હાજર હતા એ લોકો એવું વિચાર્યું કે ભાઈ, આવા જવાબ જો એમપી આપતા હોય તો પછી આપણે આંદોલન જ કરવું પડશે. એટલે એમને પશુ છોડવાનો ત્યાં નિર્ણય કરી નાખ્યો હતો અને કલેક્ટર ઓફિસમાં કહીને જ નીકળ્યા હતા કે ભાઈ, અમે આવતીકાલ સવારથી અમે બધા જ પશુઓ રોડ ઉપર મૂકશું. કેમ? તો એનું પાછળનું કારણ બીજું કશું જ નથી, આ ફક્ત મહામારી પૂરતું અમે પૈસા માંગેલા છે સરકાર પાસે, અને સરકારે અમારી વાત સાંભળેલી અને 2 મહિના માટેના પૈસા પણ આપ્યા છે, અને 2 મહિનાના પૈસા આપ્યા પછી 3 મહિનાના પૈસા બાકી છે, અને હજી આ ડિસેમ્બર સુધી જ્યાં સુધી મહામારી ચાલે છે ત્યાં સુધીની અમારી માંગણી છે. એ પ્રમાણે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અત્યારે ડોનેશનની આવક ટોટલ બંધ છે, આ પશુઓને અમે મરતા જોઈ શકતા નથી. એવા સંજોગોની અંદર અમે સરકારને આજીજી કરી 4 મહિનાથી વિનંતી કરીએ છીએ, હજી સુધી એનો જવાબ નથી આપ્યો. એટલે આજે આ નિર્ણય લેવો પડ્યો છે અને તમામ બનાસકાંઠાની ગૌશાળા પાંજરાપોળે આજથી પશુ છોડી અને રોડ ઉપર લાવી અને ભીખ માગીને ખવડાવવાનો નિર્ણય ઉપર આવેલા છે. જ્યાં સુધી સરકાર અમારી કોઈ પણ વાતનો જવાબ નહીં આપે, ના આપવાનો તો એમ કહી દે કે ભાઈ અમે નથી આપવાના. આ પાછા એવું નીતિનભાઈ પટેલનું સ્ટેટમેન્ટ એવું છે કે તમે, અમે તમને આપીએ છીએ, આપતા છે નહીં, અને ખાલી ખાલી ખોટી ખોટી જાહેરાતો કરી 100 કરોડ રૂપિયા આપવાના છીએ, પણ ક્યારે આપશો, કેવી રીતે આપશો? અત્યારે આ પશુ મરી રહ્યા છે. મેં સીએમ સાહેબ સાથે રજૂઆત કરી કે સાહેબ, તમારી 100 કરોડની યોજના અત્યારે ચાલી શકે એવી સ્થિતિ નથી, અત્યારે લોકો દેવામાં છે અને અત્યારે આ બધું ચૂકવણી કરવા માટે પૈસા આપો અને પછી તમારે યોજના જે જાહેર કરવી હોય કરજો, પણ અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને એવા સંજોગોની અંદર 71,000 પશુ બનાસકાંઠાના છે. આખા ગુજરાતમાં 4,00,000 પશુ છે, એમાં એક જ જિલ્લામાં 1,00,000 પશુ છે. હવે એવા સંજોગોની અંદર જો સરકાર અમને જરા પણ સપોર્ટ ના કરે તો અમારી સ્થિતિ શું થાય? અને જે 5-15 પશુ રોજના મરતા હતા એની જગ્યાએ 30-40 પશુ મરવા માંડ્યા છે. એવા સંજોગોની અંદર અમારે નિર્ણય લેવો પડ્યો છે.